ત્રણ પ્રશ્નો ગુજરાતની વિધાનસભામાં ઉપસ્થિત કરવા જોઈએ અને મારે લેટર પેડ ઉપર સરકારના વિવિધ વિભાગોમાં મારે રજૂઆત કરવી છે। પત્રકારો પાસેથી અનેક રસપ્રદ અને બહુ જ મહત્વની માહિતી મળી। પત્રકાર એક સમાજનું એક એવું અંગ છે જે ડેઇલી ગ્રાઉન્ડ ઉપર રિપોર્ટિંગ કરતું હોય છે। એટલે રોડ રસ્તા ગટર વીજળી પાણી સહિત અનેક સરકારી યોજનાનું અમલીકરણ ક્યાં નથી થઈ રહ્યું અને સરકારનો ક્યાં કાન આંબળવાની જરૂર છે એની નક્કર માહિતી અમે જોડ્યું છે। આજના ઇન્ટરેક્શનમાં બહુ જોવા મળ્યું કે વડગામ ઉપર આખા બનાસકાંઠાની અંદર જે પાણીની ક્રાઇસિસ જે પીવાના સિંચાઈ પાણીના પ્રશ્નો ખૂબ મોટા છે। વડગામની અંદર વર્ષો પહેલા પણ નથી આવી રહ્યું અને બે દિવસ પછી ટેકનોલોજીસ્ટ નથી। વડગામની અંદર પાલનપુર જે સૌથી મહત્વનું ટાઉન છે એ પાલનપુરની અંદરથી એક આખી નદીને ગાયબ કરી દીધી છે। એરોમા સર્કલ પાસે બાયપાસ બનાવવાની ખૂબ તાતી જરૂરિયાતો છતાં એ પ્રશ્નોનું નિરાકરણ થતું નથી। અનેક ગેરકાયદેસર કન્સ્ટ્રક્શનના કામ થઈ રહ્યા છે એટલે બનાસકાંઠાની અંદર સૌનો સાથ અને સૌનો વિકાસના નામે સામાન્ય જનતાનો મરો થયો છે। અને વડગામના એક જવાબદાર ધારાસભ્ય તરીકે બધા જ પત્રકાર મિત્રોએ મને ખૂબ મહત્વની માહિતી આપી, સામે હું એમને બાહેધરી આપું છું। એમણે જે પ્રશ્નો મને ઉપસ્થિત કરવા રજૂઆત કરી છે એમાંના 90% પ્રશ્નોના લેટર પેડ ઉપર ગુજરાતની વિધાનસભામાં અને જિલ્લા અને તાલુકાની સંકલનની મિટિંગમાં તમામ પ્રશ્નો રેઝ કરીશ અને આમાંથી મેક્સિમમ પ્રયાસો મેક્સિમમ પ્રશ્નોનું નિરાકરણ થાય એના માટે જરૂર પડી આંદોલન ઉપર થેન્ક યુ। પ્રશ્નો બધા એસેમ્બલીમાં લઈ જાય અને બધા સરકારના વિભાગમાં લખી પબ્લિક કીધી કે મીડિયા પાસે